બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. રુઝાનજી, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા પહેલી કે અમદાવાદમાં ઘટનાને આપણે નિર્ભયા કાંડ સાથે સરખાવી રહ્યા છીએ. આમ તો નિર્ભયા કાંડ ના પડે ત્યારે આપણા ઘૃણાસ્પદ આપણને થાય, કારણ કે રૂંવાટા ઊભા થઈ જાય. પણ તેમ છતાં આ ઘટના જે જોવા મળી રહી છે, હવે ગુજરાતના મહાનગરો પણ બાકી નથી, આ ઘટનામાં વિરોધાભાસ કહેવામાં આવી રહ્યું છે તપાસમાં, શું કહેશો આપ? આગળ પાછળ બી હશે, કારણ કે ઘણી વાર એવું થાય છે કે આપણે કઈક બીજું બિલીવ કરતા હોય છે ને કઈક જુદું હોય છે, એટલે એનું ડિટેલિંગ હું પછી કરીશ એક્ઝામ્પલ આપીને. પણ એનો મિનિંગ એવો નથી કે આવું થતું નથી, એનો મિનિંગ એ છે કે આજે છોકરી સાથે થયું છે, થોડું આગળ પાછળ થયું હશે, પણ ખોટી વાત છે જે બી થઈ છે. કારણ કે તમે અત્યારે જે જે નેક્સ્ટ બતાવશો બધા ક્લિપિંગ યા જે તમે એના વોટ્સએપ મેસેજીસ, તો આપણને ખબર પડી રહી છે કે છોકરીને દબાવવામાં આવી રહી છે, છોકરીને બ્લેકમેલ કરવામાં આવી રહી છે અને છોકરી સાથે ગલત વ્યવહાર થયો છે. જી જી જી. રુઝાનજી, સવાલ એ થાય છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે? આપણે ઘણા કિસ્સામાં એવું જોઈએ છે કે છોકરીને બ્લેકમેલિંગ કરવામાં આવે છે, એના આધાર પર તેની પર દુષ્કર્મ થાય છે, એના આધાર પર તેની પર ગેંગરેપ થાય છે, શું કહેશો? સૌથી પહેલા અનફોર્ચ્યુનેટલી હું બધી બહેનોને એટલે કહું છું, અમારી પાસે ઘણા કેસ છે. છોકરીઓ ઇમોશનલ ફૂલ્સ છે. ઇમોશનલ ફૂલ્સ એટલે એવું કે સામેવાળાની વાતમાં આવી જઈએ છીએ, ભરોસો રાખી દઈએ છીએ, અને ટ્રસ્ટ ને ભરોસાના લીધે પરણ્યા પહેલા બી ને પરણવા પછી બી એ પછી વાત કરશું આપણે. પણ અનફોર્ચ્યુનેટલી એટલે શું થાય છે કે છોકરીઓ મિસયુઝ થાય છે, અને આ જે મિસયુઝ થાય છે એનો ગેરલાભ ઉઠાવે છે. બીજી વાત કે આજ સુધી શું છોકરીઓને દબાવવામાં આવી છે કે ભાઈ તું કઈ બોલશે તો તારું નામ બગડશે. તમે જોશો આ કેસમાં બી તે જ દબાવવામાં આવી છે કે અમે તારી ક્લિપ વાયરલ કરશું ના અંતે, તો બિચારી જોડે જબરજસ્તી કરી ફોટાઓ પડાયા અને પછી એને દબાવવા આવી ને એનો હજી ગેરલાભ ઉપાડવામાં આવ્યો. એટલે અનફોર્ચ્યુનેટલી છોકરીઓ, આપણે એ વાત બી કરશું કે આપણે કઈ રીતે છોકરીઓ ધ્યાન રાખવું, ચોક્કસ એ પણ આપણે ચર્ચા કરીએ.